ધોરણ 12 આંકડા શાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહ સંબંધ. તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે સહ સંબંધાંક ગણવાના દાખલાઓ છે એ આપણે ગયા ભાગમાં અને એની અગાઉના ભાગમાં આપણે જોયા, જેમાં મધ્ય પૂર્ણાંક આવે તો કયું સૂત્ર લેવાનું એના દાખલાઓ બે ગણ્યા, મધ્ય અપૂર્ણાંક હોય તો કયું સૂત્ર આવે સહસંબંધાંકનું એનો એક દાખલો આપણે ગયા ભાગમાં ગણ્યો, અને બીજા દાખલાઓ છે આપણે આ ભાગમાં ગણવાના છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે આપણે જે દાખલા ગણીએ છીએ બધા જ પ્રકારના એક એક બે દાખલાઓ ગણીએ છીએ, ખાસ એમાં ધ્યાન રાખવું એટલે તમને બીજા દાખલાઓ છે આવે. તો ચાલો હવે આપણે ગણીએ અધ્યાય 2.2 નો દાખલા નંબર 5. આ એની રકમ છે કે નીચેની માહિતી પરથી મૂડી રોકાણ કરોડમાં આપ્યું છે અને નફો 10 લાખ રૂપિયામાં આપ્યો છે, તો એના વચ્ચેનો સહસંબંધાંક શોધો. કાયનો કીધું હોય એટલે તમારે કાર્લ પિયર્સનની રીતે જ સહસંબંધાંક ગણવાનો થાય. આ એક ખાસ યાદ રાખવું. ઘણી વખત વિદ્યાર્થીઓ આ ક્યાંક દાખલો છે 5 માર્કનો ખોટો ગણીને આવતા હોય છે, કાંઈ નું કીધું હોય કઈ રીતે સહસંબંધાંક ગણો, એટલે કાર્લ પિયર્સનની રીતે તમારે દાખલો ગણવાનો થાય. અને એના આપણે 3 સૂત્ર જે જોયા હતા એમાંથી તમારે જે સૂત્ર લાગુ પડતું હોય એ રીતે તમે દાખલો ગણી શકો. તો જો કંપની આપી છે એ થી જી સુધીની, મૂડીરોકાણ કરોડમાં આપ્યું છે, નફો છે એ 10 લાખમાં આપ્યો છે, એટલે કે 15 લાખ. આનો અર્થ શું થાય રકમનો, કે 15 કરોડનું મૂડીરોકાણ કરવી તો નફો છે એ 90 લાખ થાય. ખ્યાલાયો? તો આ રીતે બધાનું અર્થઘટન થાય બધી કંપનીઓ. ખ્યાલાયો? તો જો આમાં કયો કારણ ને કયો કાર્ય છે એવું કીધું નથી, કયો એક્સ ને કયો વાય એવું કીધું નથી, એટલે આપણે નક્કી કરવું પડશે. તો કારણ ચલો એને એક્સ કહીશું, કાર્ય ચલો એને વાય કહીશું. જો મૂડીરોકાણ વધે, તમે કંપનીમાં જેમ મૂડીરોકાણ વધુ કરીએ આપણે એમ નફો વધે. ખ્યાલાયો? એટલે મૂડીરોકાણ વધે તે કારણે નફો વધે, એટલે મૂડીરોકાણ છે એ કારણ ચલ એટલે કે એક્સ કહીશું, અને નફો છે એ કાર્ય ચલ કહેવાય એટલે એને આપણે વાય કહીશું. તો સૌથી પહેલા થી આપણે રકમ આ રીતે ઉભી મૂકી દઈશું એક્સ અને વાય. તો સૌથી પહેલા આપણે રકમ છે આ રીતે મૂકી દઈશું એક્સ અને વાય. ખ્યાલાયો? અને સૌથી પહેલા આપણે શું ગણીશું, મધ્ય, કેમ કે મધ્ય ગણ્યા પછી ખબર પડશે કયું સૂત્ર આવે. ખ્યાલાયો? કે પૂર્ણાંક હોય તો પૂર્ણાંક વાળો, અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક વાળો. સૌથી પહેલા આપણે મધ્ય ગણીએ તો મધ્ય આપણે નીચે ગણીએ છીએ, બે લીટી મૂકીને એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. તો સિગ્મા એક્સ એટલે એક્સ નો આ સરવાળો, તો એક્સ નો સરવાળો આપણે કરીએ તો 110 આવે છે. તો અહીંયા લખશું 110 છેદમાં એન એટલે અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા છે 7. એટલે ભાગાકાર કરો એટલે 15.71. પછી વાય બાર ગણીશું, મધ્ય બે મધ્ય ગણી નાખવાના સૌથી પહેલા. વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન, સિગ્મા વાય એટલે વાય નો સરવાળો, તો વાય નો સરવાળો કર્યો તો સિગ્મા વાય લખવાનો, તો એનો સરવાળો આવે 64 છેદમાં 7, તો એનો મધ્ય આવે 9.14. તો જો મધ્ય કેવા આવ્યા, અપૂર્ણાંક, એક પણ અપૂર્ણાંક હોય તો ચાલે, એટલે અપૂર્ણાંક વાળું સૂત્ર આપણે લઈશું. મધ્ય અપૂર્ણાંક હોય એટલે સહસંબંધાંક સૂત્ર આપણે આ એક્સ વાય વાળું લેવી છે. તો આર બરાબર સૂત્ર લખી નાખવાનું શાંતિથી, ભૂલ ન થાય એ રીતે. ખ્યાલાયો? કેમ કે સૂત્રમાં જો ભૂલ હશે તો દાખલો આપવો ખોટો ગણાશે, એટલે સૂત્ર વ્યવસ્થિત રીતે નીચે લખી નાખવાનું. ચાલો હવે આપણે આને કયું સૂત્ર કહેતા હતા, એક્સ વાય વાળો, એટલે ખાના કઈ રીતે બને, એક્સ વાય બે નો ગુણાકાર બે નો વર્ગ. ખ્યાલાયો? તો ખાના તો આમાં ઝડપથી ભરી જાય અને ઓછા ખાના છે, એક્સ વાય એ તો હોય તે રકમમાં, બે નો ગુણાકાર એટલે એક્સ અને વાય નો ગુણાકાર કરીશું આપણે, તો એક્સ અને વાય ના કેલ્ક્યુલેટરમાં છે ગુણાકાર કરતું જવાનું અને પછી એનો નીચે સરવાળો કરી નાખવાનો, એટલે 1000 ને
પિસ્તાલીસ. પછી એક્સ નો વર્ગ, તો એક્સ છે એનો વર્ગ કરતું જવાનું એટલે એના આંકડાઓ મળશે અને એનો સરવાળો કરો એટલે સિગ્મા એક્સ નો વર્ગ. આ રીતે નીચે ખાસ લખવું સિગ્મા એક્સ નો વર્ગ, સિગ્મા વાય નો વર્ગ, એવી રીતે એટલે રકમમાં મૂકવામાં ભૂલ ના થાય. સિગ્મા એક્સ નો વર્ગ આવશે 1838 અને એવી રીતે વાય નો વર્ગ, તો વાય જે છે એનો વર્ગ કરતા જાઓ અને એનો સરવાળો કરો એટલે સિગ્મા વાય નો વર્ગ આવશે 606. તો આ રીતે પુસ્તક બનાવ્યું અને રકમ છે એ સૂત્રમાં વ્યવસ્થિત રીતે રકમ છે તો આ રીતે પુસ્તક બનાવી રકમ છે એ સૂત્રમાં વ્યવસ્થિત રીતે શાંતિથી મૂકી દેવી. તો સૂત્ર પ્રમાણે જોતું જાઓ બરાબરને બરાબર, એટલે 7 ગુણાકારને ગુણાકાર, સિગ્મા એક્સ વાય એટલે 1045 માઇનસ સિગ્મા એક્સ એટલે યાદ રાખજો ખાસ, સિગ્મા એક્સ એટલે 110 અને સિગ્મા વાય એટલે 64 એટલે 110 ગુણ્યા 64. પછી છેદમાં વર્ગમૂળ એમ એટલે 7 ગુણ્યા, અહીંયા ધ્યાન રાખવાનું ખાસ, સિગ્મા એક્સ નો વર્ગ એટલે એક્સ ના વર્ગ નો સરવાળો આ 1838 માઇનસ સિગ્મા એક્સ નો કાઉન્ટ સુપર વર્ગ. તો આજે સિગ્મા એક્સ છે એનો કાઉન્ટ સુપર વર્ગ બરોબર, પેલા બતાવો ડાયરેક્ટ કરી નાખો ને ગુણ્યા. હવે બીજો ભાગ વાય વાય એમ એટલે 7 ગુણ્યા સિગ્મા વાય નો વર્ગ, સિગ્મા વાય નો વર્ગ આપણને આવ્યો 606 માઇનસ સિગ્મા વાય નો કાઉન્ટ સુપર વર્ગ, સિગ્મા વાય છે એનો કાઉન્ટ સુપર વર્ગ એટલે 64 નો વર્ગ. આ રીતે રકમ શાંતિ પેલા મૂકી દેવી. ચલાયો ચાલો, પછી હવે સાદું આપણે આપતા જઈશું. તો 7 ગુણ્યા 1045 કરો એટલે 7315 આવે, માઇનસ આગે નો ગુણાકાર કરશો એટલે 7040 આવે. નીચે વર્ગમૂળ 7 ગુણ્યા 38, 7 ગુણ્યા 1138 કરો 12866 માઇનસ 110 નો વર્ગ કરો એટલે 12100 ગુણ્યા 7 ગુણ્યા 606 કરો એટલે 4242 માઇનસ 64 નો વર્ગ કરો એટલે 4096. ચલો આવ્યો, આ રીતે ગણતરી શાંતિથી કરતું જાઓ. ચાલો બાદબાકી કરો એટલે આવશે 275 છેદમાં વર્ગમૂળમાં આવીને બાદબાકી કરો એટલે 766 ગુણ્યા આમાંથી આ બાદ કરો એટલે 146. ચાલો ત્યાર પછી આગળ 275 છેદમાં વર્ગમૂળમાં આવીને ગુણાકાર કરો એટલે 1,11,836. પછી વર્ગમૂળ કાઢો એટલે 275 છેદમાં 334.42 એટલે આ આવશે સહસંબંધાંક આવશે 0.82. ચલાયો, તો આ રીતે ગણતરી કરવાની અને જવાબ આપણને યાદ હોવો પડે કે સહસંબંધાંકનો જવાબ ક્યાંથી ક્યાં સુધી આવે. તો આપણે લક્ષણમાં શીખી ગયા કે માઇનસ 1 અથવા એનાથી મોટો અથવા તો પ્લસ 1 અથવા એનાથી નાનો. ખ્યાલ આવ્યો, માઇનસ 1 અને પ્લસ 1ની વચ્ચે જવાબ આવે એટલે ખ્યાલ આવે દાખલો સાચો છે કે ખોટો. હવે આનો અર્થઘટન માંગ્યું હોય તો શું લખવાનું, તો પહેલા જો પ્લસ છે કે માઇનસ છે, જો પ્લસ છે તો ચાલો હવે એવું નક્કી કરવાનું 50 કરતા વધુ છે 0.50 કરતા એટલે ગાઢ ધૂમ કહેવાય. તો અર્થઘટન શું લખવાનું, અહીં ચાલે ક્ષણે ચાલો આવે છે વધુ ગાઢ સુરેક્ષ સંબંધ છે તેમ ગણાય. તો આ રીતે આપણે અર્થઘટન લખવાનું. હવે આપણે બીજો દાખલો ગણીએ, ત્યાર પછી આપણે દાખલો ગણીએ સજ્જય 2 વિભાગ બી એનો 11મો દાખલો. ચાલો આ સૂત્રના આપણે જે જે અલગ અલગ નવા નવા દાખલાઓ છે બધા 2 માર્કમાં 3 માર્કમાં 5 માર્કમાં પૂછાય એવા એ બધા દાખલાઓ આપણે એક એક 2 દાખલાઓ લીધા છે. તો મધ્ય અપૂર્ણાંકો એવા 2 દાખલા લઈએ આપણે,
ચાલો હવે એના એના સ્ટેપ પણ ટૂંકા દાખલામાં પૂછાતા હોય ત્રણ માર્કમાં એમાં એવો દાખલો આપણે લઈએ તો વિભાગ ડી નો 11 બરોબર એની રકમ છે તમારી સમક્ષ કે અવલોકનોની 9 જોડ માટે નીચેની માહિતી મળે છે 9 જોડ છે એટલે કે x અને y ની 9 જોડ છે એટલે કે x અને y ના અવલોકનો 9 છે તમને રકમ આપી છે સિગ્મા x 51 બરાબર આપણે લખેલી છે 9 જોડ છે એમ બરાબર કેટલા થાય છે 9 સિગ્મા x સિગ્મા y સિગ્મા x નો વર્ગ સિગ્મા y નો વર્ગ સિગ્મા x y અને જવાબ માંગ્યો છે સહસંબંધાન શોધો હેલો તો જવાબ માંગ્યો છે સહસંબંધાન શોધો તો રકમ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કયું સૂત્ર વાપરવાનું થશે તો કે રકમ ઉપરથી ખ્યાલ આવી જવો પડે કે આપણે જે સૂત્ર ભણ્યા ખ્યાલ ત્રણ સૂત્ર આપણે અત્યાર સુધી આ પ્રકરણમાં લખ્યા છે તો ત્રણમાંથી કયું સૂત્ર આવે એ વિશે રકમ જોઈને આપણને અનુમાન આવી જાય કે અહીંયા મધ્ય અપૂર્ણાંક વાળું એટલે કે એક્સય વાળું સૂત્ર છે અહીંયા ઉપયોગમાં આવ્યું છે તો એ સૂત્ર મૂકી દેવાનું બરાબર આપણા બધા દાખલા ગણે એ પ્રમાણેનું સૂત્ર છે પણ આ દાખલામાં તમને કોષ્ટકનો સરવાળો જે આપણે કરતા હતા કોષ્ટક ભણાવતા હતા એ તૈયાર રહેતું છે એટલે આ દાખલો છે ત્રણ માર્કમાં એવી રીતે પૂછે ખ્યાલ આવે પાંચ માર્કમાં પૂછાય નહીં તો સરવાળા તમને આપી દીધા છે તમારે કયું સૂત્ર મૂકીને ગણતરી કરવાની છે તો સૂત્ર મૂકી દીધો તો સૂત્ર પ્રમાણે ધીમે ધીમે રકમ છે એ આપણે મૂકતું જવાનું ખેલાયો અને પોદા પદ લખવાના પદ બને ત્યાં સુધી કાપવાના નહીં ખેલાયો તો રકમ પ્રમાણે છે આપણે સૂત્રમાં રકમ છે આપણે મૂકી દીધી છે અને ધીમે ધીમે આપણે ગણતરી કરતા જાઓ આ દાખલો એટલા માટે લીધો છે કે આનો જવાબ છે એ બધા કરતા અલગ આવે છે તો જો અંશમાં તમે સાદુરૂપ આપશો એટલે 3672 માઇનસ 3672 એવું આવશે એટલે અંશમાં 0 થાય છે ખેલાયો અને છેદમાં જે આપણે બાદબાકી કરતા જે આંકડા આવે એ આપણે આંકડા મૂકવાના બરોબર એટલે અહીં 0 આવે છે એટલે ડાયરેક્ટ આપણને એમ લાગે કે અંશમાં 0 એટલે જવાબ 0 જો એટલે આ બધા પદ કાપી નાખીએ તો એ પ્રમાણે બને ત્યાં સુધી કરવું નહીં પદ પૂરા લખવા તો અંશમાં 0 આવે છેદમાં તો આપણે જે પ્રમાણે ગણતરી કરતા જશે એ પ્રમાણે આવશે તો છેલ્લે 0 ના છેદમાં 112.41 આવે એટલે એનો જવાબ આવે આર બરાબર એટલે કે સહસંબંધાન બરાબર 0 હવે આનું અર્થઘટન કઈ રીતે લખવું મેં તમને ગયા ભાગમાં અને આગળના ભાગમાં અર્થઘટન કઈ રીતે કરવું એ આપણે શીખ્યા હતા અને લખ્યું હતું પણ તો 0 આવે તો અર્થઘટન કઈ રીતે કરવું તો એનું અર્થઘટન આપણે જે બોલતા હતા એ પ્રમાણે બોલવાનું કે અહીં ચલ એક્સ અને ચલ વાય વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ ગણાય 0 આવે એટલે શું સુરેખ સહસંબંધનો અભાવ છે તેમ કહેવાય ખ્યાલ આવ્યો એટલે એનો અર્થ એમ થાય કે એક્સ ની કિંમત વધે કે ઘટે એની અસર કોઈ વાય ઉપર થતી નથી ખ્યાલ આવ્યો એનો અર્થ આ રીતે થાય એટલે કે એક્સ અને વાય એકબીજા સાથે સંબંધિત ચલ નથી ખ્યાલ આવ્યો તો અર્થઘટન કે આ બરાબર 0 આવે તો તેનું અર્થઘટન આ રીતે લખવું ખ્યાલ આવ્યો અને આરનો જવાબ આપણે ચેક કરતું જવાનું ક્યાંથી ત્યાં સુધી આવે તો કે -1 થી +1 સુધી તો આ 0 છે એમાં એના અંતરાલમાંથી આવી જાય એની વચ્ચે આવે એટલે જવાબ છે આપણો સાચો છે અને અર્થઘટન તમારે આ રીતે લખવાનું ચલાયો અને આર બરાબર 0 હોય સહસંબંધનો અભાવ કહેવાય તો એની આકૃતિ કઈ રીતે બને એ આપણે આ પ્રકરણના બીજા ભાગ પહેલા ભાગમાંથી આપણે શીખી ગયેલા છીએ ચલાયો તો એમાં જોઈ લઈએ કે આર બરાબર 0 એટલે કે સહસંબંધનો અભાવ હોય તો વિકિરણ આકૃતિ કેવી બની ચલાયો તો આવો દાખલો છે એ ત્રણ માર્કમાં પૂછાય હવે આ સૂત્રનો બીજી રીત વાળો અલગ રકમ વાળો દાખલો છે આપણે